ઉપલેટાથી હાડફોડીને જોડતાર રાજાશાહી સમયના પુલ પર ચાલવું લોકોને પસંદ છે, પરંતુ 35 કરોડના ખર્ચે 2 વર્ષ પૂર્વે નિર્માણ થયેલા નવા પુલ પર ભ્રષ્ટાચાર થયાનો લોકોએ આક્ષેપ કર્યો છે. ઉપલેટા શહેર અને હાડફોડી ગામને જોડતો 2.5 કિલોમીટરના રાજાશાહી સમયના પુલને 100 વર્ષ વીત્યા છતાં આજે પણ મજબૂતીમાં એક ખરો ઉતરી રહ્યો છે અને બિલકુલ બાજુમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલ નવા પુલ પર ચાલવાને બદલે રાહદારીઓ અને વાહન ચાલકો આજે પણ જૂના પુલ પર ચાલવાનું પસંદ કરે છે. આશરે 100 વર્ષ પૂર્વે રાજવી સર ભગવતસિંહજી લોકહિતને ધ્યાને લઈ ગામડાના લોકો શહેર સુધી સુગમતાથી આવી શકે તેવા હેતુથી 2.5 કિલોમીટર લાંબો પુલનું નિર્માણ કર્યું હતું. જે તે સમયે ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી અને વેરાની આવક પણ ઓછી હશે, તેમ છતાં ભાદર, વેણુ અને મોજ નદીને પાર કરવામાં સરળ રહે તે ધ્યાને 2.5 કિલોમીટર લાંબો પુલ બનાવી એક પ્રજાવત્સલ રાજવીનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જ્યારે આજના સમયમાં રોડ બને કે તુરંત ટોલ ટેક્સ ઊભો થાય છે અને 100 વર્ષ પહેલાં રાજાશાહીના સમયમાં નિર્માણ થયેલા પુલમાં કાલા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક સરખા પથ્થરોની ગોઠવણ આજે પણ બેનમૂન છે. જે તે સમયે પુલના પાયામાં શિશુ નાખવામાં આવ્યું હોય અને માત્ર સામાન્ય ચૂનાથી થયેલા વાટા આજે પણ એ પથ્થરને મજબૂતીથી જોડી રાખે છે. તેને ખાસ ધ્યાને લેવામાં આવે તો તે પુલ નીચેથી વેણુ, મોજ અને ભાદર ત્રણેય વિશાળ નદીઓ પસાર થાય છે. ત્યારે એ પાણી કશા અવરોધ વિના પસાર થઈ જાય તે માટે પુલ નીચે 192 નાળા બનાવવામાં આવ્યા હતા, જે રાજવીની દૂરદેશી દર્શાવે છે. જેની સામે 2 વર્ષ પહેલા જૂના પુલની બિલકુલ બાજુમાં સરકારશ્રી દ્વારા નવો પુલ બાંધવામાં આવ્યો છે, તેમાં અનેક ક્ષતિઓ રહી હોવાનું આસપાસના ગ્રામ્ય અગ્રણીઓ એ રાહદારીઓએ જણાવ્યું હતું, જેમાં કાસમભાઈ દલ, ગિરીશભાઈ ઉકાણી, પરવતભાઈ જલુ, જાવીદભાઈ સહિતે જણાવેલ કે આજે પણ રાહદારીઓ નવા પુલને બદલે જૂના પુલ પર ચાલવાનું પસંદ કરે છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા નવા પુલમાં સાંધા યોગ્ય રીતે જોડાયેલા ન હોવાથી તેના પર ચાલતા પેસેન્જર વાહનોમાં મુસાફરોને મુશ્કેલી પડે છે. વાહનોમાં નુકસાની અને નવા પુલનું કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મેન્ટેનન્સ ન થવાથી ડામર પણ ઉખડી ગયો છે. હાડફોડી ગામ પાસે ગોળાઈ ટૂંકી કરી નખાતા અનેક અકસ્માતો સર્જાય છે. ખાસ અગત્યનું કે નવા પુલની નીચે જરૂરિયાત મુજબ નાળા બનાવવામાં ન આવ્યા હોવાથી ત્રણેય નદીઓના પાણી ખેતરોમાં અને ગામમાં ઘૂસી જાય છે અને જમીનો મહિનાઓ સુધી ડૂબમાં જાય છે. સરકારે જાણે કે નવા પુલને બદલે ચેકડેમ બનાવ્યો હોય તેવું લોકોનું મંતવ્ય હતું. એક તરફ રાજાશાહી સમયના બનાવેલા પુલને નબળો જાહેર કરાયો છે અને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે, ત્યારે એક વાત ચોક્કસ ગણાય કે રાજાશાહીનો પુલ આજે પણ અડીખમ ઊભો છે, જેનું માત્ર મેન્ટેનન્સ કરવાથી હજુ 100 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે માત્ર 2 વર્ષ પહેલાં બનેલો પુલ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલું તકલાદી કામ ચાડી ખાઈ રહ્યું છે. રાજાશાહી સમયના પુલને મોજ, વેણુ અને ભાદરનો પ્રચંડ પાણીનો પ્રવાહ ધોવાણથી પુલના પાયાઓને નબળા પાડી રહ્યા હોવાની ફરિયાદ પણ લોકોએ મીડિયા સમક્ષ કરી હતી. ત્યારે જે પુલ નવો બનાવ્યો છે બરોબર, એ પુલ અવારનવાર તૂટી જાય છે અને વારંવાર રિપેર કરવા છતાં એટલા બધા ખાડા પડે કે એમાં વારે વારે અકસ્માત થાય. જ્યારે આ પુલ જે જૂનો પુલ છે ગોંડલ બાપુના વખતનો, એ આજ લગભગ 100 વર્ષ ઉપરથી અને એની આયુષ્ય 100 વર્ષ ઉપર થઈ ગઈ, તો હાલ એ પુલ હજી હાલે એમ જ છે. વ્યવસ્થિત જો એનું રિપેરિંગ સમારકામ કરવામાં આવે અને ઉપરનો જે અહીંયા ખોટો માલ નાખ્યો છે એ માલ કાઢી નાખવામાં આવે તો લગભગ એ પાછા 100 વર્ષ હાલે, અને એમાં અંદાજે 150 ઉપરના જે પુલ મૂકેલા છે તો 190-192 એવા કંઈક છે, પણ મને પાકી ખબર નહીં, પણ 100 ઉપર તો છે જ. તો અવારનવાર જે અમારા નીચેના ગામડા છે, બોલ ગામડા, સાળવદર, શીખલિયા, તો પૂરનો કે પાણી ભરાવાનો ક્યારેય પ્રશ્ન નથી રહેતો. અને આ પુલ માની લો કે બંધ કરી દેવામાં, આ એક જ ચાલુ રાખવામાં આવે તો જે નીચેના ગામડા છે તો એમાં વારે વારે દરેક ગામડામાં અને જે ભાદરકાંઠાની ખાસ કરીને જમીન છે એમાં વારે વારે ધોવાણ થવાની પણ શક્યતા છે. કે આ 100 વર્ષ પહેલાં જે પુલ બનાવ્યો એ આ હાટફોડી, સમઢિયાળા, લાડ, ભીમોરા, ચીખલિયા, ભોલગામડા કે જેને એ લોકોને ઉપલેટા જવા માટે ખરીદી
કરવા માટે કે વાહન કોઈ પણ વસ્તુ લઈ જવા માટે એને ધ્યાનમાં લઈને આ પુલ બનાવેલો છે. હજી 100 વર્ષ પૂરા થઈ ગયા છે, આજે એવો એની પરિસ્થિતિમાં છે. બાજુમાં નવો પુલ બનાવ્યો છે, 2 વર્ષમાં રોડ હાવ ખડબડીને હાવ એવો બની ગયો છે. કેટલા કિલોમીટર લાંબો છે? આ 1.5-2 કિલોમીટર લાંબો છે અને ભાદર પાસે 3 નદી ભેગી થાય છે. મારું નામ જાવીદભાઈ છે, ગામ આઠપુડી ગામનો ઉપસર્ગ સરપંચ છું. આ ગામની અંદરમાં આટલા પુલ, આ જૂનો પુલ છે ગોંડલ બાપુ વખતનું, 192 પુલ છે, બરાબર છે. એની અંદરમાં બધા માણસોને હાલવાની મજા આવે છે. નવો પુલ તમે રસ્તો જોઈ લ્યો, હમણાં 2 વર્ષથી બનાવ્યું છે, એમાં કોઈ વાહન હાલી નથી શકતા, બરાબર છે. એની તમે કાંઈ મેટલ કરો, આની અંદરમાં બધા રસ્તામાં બધું રાખી દીધું છે. આ જૂના પુલમાંથી હાલવું નહીં.